ચૈત્ર નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં થયો મોટો ચમત્કાર. માં અંબાએ લોકોને આપ્યા સાત સાત દર્શન. મિત્રો, તમે પણ ચૈત્ર નવરાત્રિને પવિત્ર માનો છો ને, તો જય માતાજી લખીને કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, આમ તો નવરાત્રિનું પર્વ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. માં શક્તિનું આ મહાપર્વ હિન્દુ મહિના પ્રમાણે આસો ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રિ શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રિનું મહત્વ સવિશેષ છે. ચૈત્ર સુદ પૂનમથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિમાં માં અંબાના પવિત્ર સ્થાન અંબાજીના ચાંચર ચોકની યજ્ઞશાળા ખાતે સર્ત ચંડી યજ્ઞ તથા અન્ય પૂજા અર્ચના આયોજિત કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજા અર્ચનાનું ખૂબ મહત્વ છે. ઘણા લોકો 8 દિવસ અને નવરાત્રિ સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે. અંબાજી ખાતે તો નવરાત્રિના 8મા દિવસે ભૂતપૂર્વ દાતા રજવાડાના શાસકો નવચંડી યજ્ઞ કરે છે તથા ઉપસ્થિત ભાવિક ભક્તોને પ્રસાદ આપતા હોય છે. ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુમાં આવતી હોવાથી તેને વાસંતી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની નવરાત્રિના 8મા દિવસે શક્તિ સ્વરૂપમાં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રિમાં દાન પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચરિતા બ્રહ્માદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાના નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રિએ તેમનો દિવસ 6 મહિને પૂરો થતાં રાત્રિ શરૂ થાય છે. ચૈત્રી નવરાત્રિની 9મીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રિને રામ નવરાત્રિ પણ કહેવાય છે. માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈને નિર્ણાયક કાર્યો પ્રસન્ન કર્યા હતા, તેથી તે અલગ અલગ નામે પૂજાય છે. શરીર તથા આસપાસની આસુરી શક્તિના નાશ માટે દુર્ગા સ્વરૂપનું પૂજન કરવું જરૂરી છે અને પૂજન દરમિયાન માં પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૂપથી નવદુર્ગાનું પૂજન કરીને શક્તિ મેળવવી જરૂરી છે. નવદુર્ગાના 9 સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કૃષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગોરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે. ચૈત્રી નવરાત્રિમાં દેવી સૂક્તમ, ચક્રાદય સ્તુતિ તથા દુર્ગા સપ્તસતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. આ પાઠનું શ્રવણ માત્ર કોઈ પણ જીવનનું જીવન સુખમય બનાવી શકે છે. મિત્રો, તમે જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.